પ્રાપ્ત વિગત અનુસાર લિંબાયટ મયુર સિનેમા સામે જલારામનગર નગર ઘન નંબર એક માં રહેતા પાંત્રીસ વર્ષીય સૈયદ રજાક ખુસેને માંડ ત્રણ અઠવાડિયા અગાઉ નીલગીરી સર્કલ પાસે ટી પોઈન્ટ નામે હોટેલ શરૂ કરી છે ગત રાત્રે સૈયદભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે અગિયાર પંદર કલાકે કારીગર આલમનો ફોન આવ્યો હતો કે લિંબાયત ખાનપુરામાં રહેતા અજર સાબિર અને સંગમ ની ત્રીજી ગલીમાં રહેતો આવ્યા હતા અને ચા અને સિગરેટની માંગણી માંગણી કરી કરી હતી બંધ થઈ ગઈ છે તેમ કહી તેમની નહીં સંતોષતા તેઓ ચાલ્યા ગયા હતા આ બનાવ બાદ મોડી રાત્રે ફરી સૈયદભાઈને ફોન આવ્યો હતો કે રાત્રે બાર પંદર કલાકે ત્રણેય હોટેલના પાછળના દરવાજા પાસે આવ્યા હતા અને સાબિરે તેની પાસેના લાકડાના ફટકા વડે સીસીટીવી કેમેરો અને દરવાજામાં તોડફોડ કરી પલાયન થઈ ગયા હતા જેને લઈ સૈયદભાઈ તરત હોટેલ પર દોડી આવ્યા હતા જો કે થોડી વારમાં ઘરેથી નાનાભાઈ મુક્તિયારે ફોન કરી કહ્યું હતું ત્રણે ઘર પાસે આવી મને અને મોટાભાઈ જહાંગીર સાથે ગાડાગાડી કરી મારામારી કરી ધમકી આપી હતી બનાવ અંગે સૈયદભાઈ લીંબાયત પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સૈયદ રજાક હુસેન મારી દુકાન નીલગીરી સર્કલ પાસે આવેલી છે ટી પોઈન્ટ કરીને મારી ચાઇની હોટલ છે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ લોકો ટપોરી લુખ્ખા લોકો પછાડી ડ્રિંક કરતા હતા એ આવીને પાણી માગીએ સિગરેટ માગ્યું કારીગરે ના પાડી તેને પથ્થર માર્યો કેમેરો તોડ્યો બ્લબ ફોડી ગયેલો છે મને જાનથી મારવાની ધમકી આપી ને પછી મારા ઘરે પણ આવ્યા એ લોકો કોને હતા એ લોકોને શું કરે છે એ લોકો એ લોકો સાહેબ લુખ્ખા જ છે બધા કાયમ આ મેદાનમાં પછાડી બેલા જ હોય છે એ લોકો સત્તર અઢાર જણા છે એ લોકો કહે કે અમે કોઈ ના કોઈ ફોલ્ડમાં તમને લઈને મારવાના છે પોલીસ સાહેબે એમ કીધું છે કે અમે બધાને રાઉન્ડ અપમાં લેવું કાયદેસરની ફરિયાદી કર કાર્યવાહી કરશું અમે છોકરાઓનું નામ એક અલફરોજ છે એક સાબિર કરીને છે એક સમીર પટેલ કરીને છે બે ત્રણ છોકરા બીજા જે એક ને એક મીઠુન મીઠું કરીને ગયા છે મરાઠી લેંગ્વેજ બોલે છે કેમેરામેન મુકેશ ગોરાવ સાથે બિજલ પટેલ દિવ્યાંગ સુરત